हेलो स्टूडेंट, वेलकम टू फिफ्थ सेम। प्रीवियसली लेक्चर्स में आपणे एग्रीगेट ना टेस्ट स्टार्ट करेला छे, जेमांथी आपणे बे टेस्ट जोया छे एग्रीगेट ना, कि एग्रीगेट क्रशिंग वेल्यू टेस्ट केवी रीते थाय छे, एग्रीगेट इम्पेक्ट वेल्यू टेस्ट केवी रीते थाय छे। हवे आ लेक्चर में आपणे एग्रीगेट एब्रेजन वेल्यू टेस्ट विषे इन्फॉर्मेशन्स मेळवीए कि एग्रीगेट एब्रेजन वेल्यू टेस्ट केवी रीते थाय छे। तो फर्स्ट ऑफ ऑल तो जाणी लईए कि आपणे एग्रीगेट एब्रेजन वेल्यू टेस्ट करीए छीए तो ए कया रेफरन्सथी करवामां आवे छे, तो कया कोड पर उपरथी आपणे करी शकीए छीए। तो IS 2386 Part 4, ओके, आना ઉપરથી આપણે આ જે ટેસ્ટ છે એ આપણે કરીએ છીએ, એગ્રીગેટ એબ્રેશન વેલ્યુ ટેસ્ટ। કયા કોડ પરથી આપણે કરીએ છીએ, કયા રેફરન્સ પરથી કરીએ છીએ, તો IS 2386 Part 4 પરથી આપણે કરીએ છીએ। નેક્સ્ટ આપણે જોઈએ કે એગ્રીગેટ એબ્રેશન વેલ્યુ કોને કહેવાય, તો એગ્રીગેટના ઘસારા સામેના અવરોધને એગ્રીગેટ એબ્રેશન વેલ્યુ કહીએ છીએ। એટલે કે એગ્રીગેટમાં જે ઘસારો થાય છે એના સામે अवरोध जो हो बराबर एने अपने एब्रेजन वेल्यू टेस्ट कही है। आ एग्रीगेट एब्रेजन वेल्यू आप निकाड़ी छे ये कई कई यूज थाय छे, कोना बांधकाम में यूज थाय छे, तो रोडना बांधकाम करवाना होय, अपना हाउसना बांधकाम करवाना होय, पेमेंट्सना बांधकाम करवामां होय, एमां आ जे एब्रेजन वेल्यू जे छे ए यूज थाय छे। ओके, तो फर्स्ट ऑफ ऑल आपणे एना साधनों जोई लीए कि कया कया साधनों यूज थाय छे। तो फर्स्ट है तमारू IS सीव छे, तो IS सीव कई कई यूज थशे, तो IS सीव तमारी आवशे, फर्स्ट ऑफ ऑल IS सीव तमारी आवशे 12.5 mm, बीजी IS सीव तमारी आवशे 10 mm नी, अने त्रीजी तमारी IS सीव आवशे 1.7 mm नी। सो आ त्रण IS सीव यूज थशे। फर्स्ट आपणी IS सीव यूज थशे 12.5 mm, 10 mm अने 1.7 mm। तो आपणू फर्स्ट इंस्ट्रूमेंट छे, बराबर साधन छे। सेकंड आपणू यूज थशे वेट बेलेंस यूज थशे, बराबर 5 થી 10 kg नो वेट बेलेंस आपणू यूज थशे। थर्ड इंस्ट्रूमेंट छे, आ छे आपणू इंस्ट्रूमेंट लॉस एंजलस एब्रेशन टेस्टिंग मशीन छे, बराबर। आ मशीन जो होय छे एनो आपणे एम तमने बतावा जोईए, तो જે એનું ડાયામીટર હોય છે એ 70 cm હોય છે, અહીં mm આપ્યું છે એટલે 700 mm, અને જે એની હાઇટ છે બરાબર લેન્થ છે એ 500 mm એટલે કે 50 cm હોય છે। ઓકે, નેક્સ્ટ આપણા જે આ એબ્રેશન મશીન છે બરાબર, એમાં આપણા બોલ યુઝ થશે। એ બોલ જે છે એ બોલ્સ એ બોલના જે ડાયામીટર્સ હોય છે એ બોલનો વ્યાસ હોય છે તમારું 4.8 cm નો વ્યાસ હોય છે, અને એમનું જે વેટ હોય છે વજન એ તમારા 390 થી 445 ગ્રામ જેટલું વજનના બોલ્સ હોય છે। આ બોલ્સ 12 બોલ્સ હોય છે, પણ આપણે કેટલું સેમ્પલ્સ લઈએ છીએ બરાબર એના ડિપેન્ડ પર આપણે બોલ્સને લઈએ છીએ। ઓકે, તો આ હતા આપણા ઇન્સ્ટ્રુમેન્ટ। तो इंस्ट्रूमेंट में आपणे फर्स्ट इंस्ट्रूमेंट जोयुं IS सीव छे, IS सीव 3 छे आपणी 12.5 mm, 10 mm अने 1.7 mm। सेकंड आपणे यूज करवानी छे वेट बेलेंस छे, वेट बेलेंस 5 to 10 kg नो यूज करवानुं छे। थर्ड आपणुं छे कि लॉस एंजलस एब्रेशन टेस्टिंग मशीन छे ए यूज थशे, ज्यां आ ड्रम जे छे ए ड्रमनी जे ડાયામીટર છે બરાબર એ ડ્રમનો ડાયામીટર 70 cm અને એની લંબાઈ કેટલી હશે 50 cm હશે। બીજા આ ડ્રમની અંદર આપણે નાખવાના છે બોલ્સને, બરાબર, તો આ બોલ્સ જે છે એ બોલ્સનું જે ડાયામીટર છે એ તમને 4.8 cm ડાયામીટર છે આ બોલ્સના, અને જે એમનું વેટ જે છે એ 390 to 445 ગ્રામ્સ જેટલું આ બોલ્સનું વજન હોય છે। ઓકે, તો આટલા ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થશે। હવે એની આપણે એ રીત જોઈ લઈએ કે કેવી રીતે એની પ્રોસીજર જોઈએ છે કે કેવી રીતે ટેસ્ટ કરવામાં આવે છે। તો
જે 12.5 mm માંથી પસાર થાય અને 10 mm માં રહે એટલે આપણે 5 kg સેમ્પલ લેવાનું છે એગ્રીગેટનું, એટલે કે ઉપર આપણે 12.5 cm 12.5 mm ની આપણે સીયુ મૂકવાની છે, એના નીચે આપણે 10 mm ની સીયુ મૂકવાની છે, ઉપરથી આપણે એગ્રીગેટ નાખશું બરાબર, તો 12.5 cm માંથી પસાર થઈ જાય અને 10 mm ની સીયુમાં એગ્રીગેટ લે એવા આપણે 5 kg સેમ્પલ લેવાનો છે. આ સેમ્પલને આપણે 4 કલાક માટે ઓવનમાં 105 થી 110 ડિગ્રી સેલ્સિયસે રાખવાના છે ઓવનની અંદર. ઓકે, જે 5 kg આપણે સેમ્પલને લીધું એને 105 ડિગ્રીથી 110 ડિગ્રી સેલ્સિયસ, કેટલું, 105 ડિગ્રી સેલ્સિયસથી 110 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણે ઓવનમાં રાખવાના છે 4 કલાક માટે. એ રાખ્યા પછી 4 કલાક પછી ઓવનમાંથી બહાર કાઢી અને જે રૂમનું ટેમ્પરેચર હોય છે એ ટેમ્પરેચરે એને રાખવામાં આવે છે બરાબર. પછી એ જ્યારે ઠંડા પડી જાય પછી એમનું વેટ કરવામાં આવશે, એટલે કે એગ્રીગેટ આપણે જ્યારે ઓવનમાંથી નીકાળ્યા પછી રૂમ ટેમ્પરેચર જેટલા ઠંડા થઈ ગયા બરાબર, પછી એને આપણે વેટ કરવામાં આવે છે. એ જે વેટ કરીએ છીએ આપણે એમને આપણે W1 લખી દેવાનું. ઓકે, આ જે વેટ કર્યો એને આપણે W1 લઈ લેશું. પછી આ જે એગ્રીગેટ જે છે એમને આપણે લોસ એન્જલસ એબ્રેશન ટેસ્ટિંગ મશીનમાં નાખવાના છે, એટલે કે આ જે સ્ક્રૂઝ છે બરાબર, એ સ્ક્રૂઝને આપણે ઓપન કરશું તો આ જે ઢાંકણું છે બરાબર એ બહાર આવી જશે અને જે ડ્રમ હશે એ ડ્રમની અંદર આપણે જે આપણે એગ્રીગેટ લીધા છે બરાબર, જે વેટ કર્યું છે એ એગ્રીગેટને અંદર નાખી દેવાના છે. એ એગ્રીગેટ જોડે આપણે બોલ્સને બી નાખવાના છે અંદર. આપણે આ જે મશીન છે બરાબર એની અંદર આપણે એગ્રીગેટ નાખશું પ્લસ જે રિક્વાયરમેન્ટ હશે બોલ્સની બરાબર, એ પ્રમાણે આપણે અંદર બોલ્સને બી આપણે નાખી દઈશું બરાબર. ઓકે, એ નાખ્યા પછી આને આપણે બંધ કરી દઈશું બરાબર, સ્ક્રૂને ટાઈટ કરી દઈશું એટલે આ બંધ થઈ જશે. પછી આ જે હોરિઝોન્ટલ એક્સિસમાં અને 500 આંટા આપણે ફરાવવાના છે, એટલે કે આ મશીન જે છે એને આપણે 500 આંટા અને ફરાવવાના છે બરાબર. તો જ્યારે આપણે 500 રાઉન્ડ્સ એને મરાવશું બરાબર, આ અહીંયા તમને શો થશે બરાબર કે જે આપણે કાઉન્ટ્સ પર આવીએ છીએ બરાબર, એ 500 આપણે 500 વાર આપણે આને આટા ફેરવાના છે બરાબર. તો એ તમને અહીંયા કાઉન્ટ થશે, એટલે કે જ્યારે 500 કાઉન્ટ થઈ જાય આટા ફરી જાય બરાબર, ત્યારે આપણે એ મશીનને સ્ટોપ કરી દેવાનું. પછી 500 આટા મરાયા પછી મશીનને આપણે સ્ટોપ કરી દઈશું બરાબર. પછી અહીંયા ડ્રમમાંથી આપણે જે એગ્રીગેટને નાખેલા છે એ એગ્રીગેટને આ જે બેઝ પ્લેટ છે બરાબર, આ પ્લેટ છે એ પ્લેટમાં આપણે નીકાળી લેશું એગ્રીગેટ્સને બરાબર. હવે આ એગ્રીગેટ્સ જે નીકાળ્યા છે એમને આપણે 1.7 mm સીવ જે છે એમાંથી પસાર કરશું. જે એગ્રીગેટ અહીંથી આપણે નીકાળ્યા છે બરાબર, એ એગ્રીગેટને 1.7 mm સીવ જે છે એમાંથી આપણે પસાર કરશું બરાબર. હવે જે પસાર થઈ જશે 1.7 mm સીવમાંથી એમનું આપણે વેટ કરી લેશું બરાબર, એમનું વેટ કરશું અને જે વેટ આવશે એને આપણે આન્સર આપશું W2. ઓકે, ક્લિયર. W1 શું હતું આપણે, કે ઓવનમાંથી આપણે જ્યાં સુકાઈને એગ્રીગેટ જે લીધા હતા બરાબર એનું વેટ કરેલું, એને W1 આપેલું, અને W2 કે આપણે જે લાસ્ટ 500 આટા જે ફરાયા બરાબર એના પછી જે એગ્રીગેટ નીકળ્યા બરાબર એનું આપણે વેટ લીધું, જે 1.7 mm સીવમાંથી પસાર થઈ ગયા એમનું વેટ લીધું, તો એ આપણું આવ્યું W2 બરાબર. હવે આપણે વેલ્યુ નીકાળીએ, એગ્રીગેટ એબ્રેઝન વેલ્યુ આપણે નીકાળશું બરાબર. તો એગ્રીગેટ એબ્રેઝન વેલ્યુ બરાબર એનું ફોર્મ્યુલા છે કે W2 ÷ W1, એટલે કે જે 1.7 માંથી પસાર થઈ ગયા છે એ અને જે આપણે સેમ્પલ લીધેલું એનું વેટ કરેલું એ બરાબર. તો W2 ÷ W1 × 100 આ કરશું આપણે 100 બરાબર, તો આપણને એગ્રીગેટ એબ્રેઝન વેલ્યુ મળી જશે બરાબર. જેવું અર્લિયર આપણે વાત કરી કે આ યુઝ કંઈ થાય છે બરાબર, તો આપણા રોડનું બાંધકામ કરવું હોય બરાબર, પેમેન્ટનું બાંધકામ કરવું હોય કે મકાનનું બાંધકામ કરવું હોય બરાબર, તો જ્યારે આ એબ્રેઝન વેલ્યુ આપણે નીકાળીએ અને જો આપણે એ રોડમાં વાપરવાના હોય એગ્રીગેટ્સને, તો એમની જે વેલ્યુ જે છે એ 30% કરતાં વધારે ના આવવી જોઈએ. ખબર પડી કે જે આપણે આ વેલ્યુ નીકાળી બરાબર, કે W2 ÷ W1 × 100 કર્યું, તો એ જે વેલ્યુ આવે અને આ જો એગ્રીગેટ છે એને આપણે રોડમાં યુઝ કરવાનું હોય તો એ 30% વધારે વેલ્યુ એની આવવી જોઈએ નહીં બરાબર. અને જો આ એગ્રીગેટ જે છે જે આપણે સેમ્પલને ટેસ્ટ કર્યું છે બરાબર, એ જો મકાનમાં યુઝ કરવાના હોય તો એમની જે વેલ્યુ જે છે W2 ÷ W1 × 100 છે એ 50% કરતાં વધુ ન આવવી જોઈએ
बराबर। आटलू ध्यान रखो कि आपड़ा जे एग्रीगेट एवरेजन वेल्यू आपणे टेस्ट कर्यु बराबर, तो ये यूज भी सेमा थाय छे। तो मकाननुं बांधकाम करवुं होय आपणे के रोडनुं बांधकाम करवुं होय के पेमेंट्सनुं बांधकाम करवुं होय एमां यूज थाय छे बराबर। तो आपणे जे डब्ल्यू टू बाय डब्ल्यू वन इंटू वन हंड्रेड करीने जे वेल्यू लावशुं, तो आपणे ज्यारे रोडमां यूज करशुं तो एनी वेल्यू 30% वधारे ना आवी जोईए बराबर। अने जो आपणे ए सैम्पलने आपणे मकानमां यूज करता होईए, एग्रीगेटने मकानमां यूज करता होईए, तो एनी जे वेल्यू जे छे डब्ल्यू टू बाय डब्ल्यू वन इंटू वन हंड्रेड एनी 50% करते वधारे न आवी जोईए बराबर। तो आ एग्रीगेटना केटलाक टेस्ट हता जे आपणे जोया, जेवी के फर्स्ट आपणे टेस्ट जोयुं हतुं के एग्रीगेट क्रशिंग वेल्यू टेस्ट, सेकंड आपणे एग्रीगेट इम्पेक्ट वेल्यू टेस्ट जोयुं, अने आजे आपणे एग्रीगेट एब्रेशन वेल्यू टेस्ट जोया। ओके, तो आई होप कि तमने आ वीडियोस में खबर पड़ी हशे। थैंक यू।